हेलो विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे आधुनिक सिंचाई विषे समझ्या था। हवेना वीडियो नी अंदर आपणे नींदण थी रक्षण विषे समझीशुं। तो एना माटे पहला तो आपणे नींदण नी व्याख्या जोईशुं कि नींदण ए शुं छे। तो खेतर में केटला बिनजरूरी अने अनैच्छिक जे कुदरती रीते पाकनी साथे उगी निकळे छे तेवा छोड़ने आपणे नींदण कहेवामां आवे छे। हवे नींदामणनी व्याख्या कहीए तो नींदण ने दूर करने क्रिया ने नींदामण कहे। पाकनी साथे जे बिनजरूरी छोड़ उगी निकले छे ते एक जात घास छे तेने आपणे काढवुं पड़े छे। ते आपणे काढी नाखीए छे तेने आपणे नींदामण कहीए छे। नींदामण करवुं घणुं आवश्यक छे। पाकनी साथे जो नींदामण ना करी तो जे पोषक द्रव्यो जे पाकने मळवा जोईए ते बधा जे पाकनी साथे जे बिनजरूरी घास उगी निकले छे तेने मळे छे अने एना लीधे अनाज ओछुं थाय छे। माटे नींदामण करवुं आवश्यक छे। ज्यारे नींदण ए पाणी पोषक द्रव्यो जग्या तेमज प्रकाश माटे मुख्य पाक साथे स्पर्धा करी ने वृद्धि पर असर करे छे अने केटलाक नींदण लणणीमां पण विक्षेप उभो करे छे। ते माटे मनुष्य ने प्राणीओ माटे जरूरी पण होई शके छे। नींदणने दूर करवा तेमज तेमने वृद्धिने नियंत्रित करवा माटे खेडूतो विभिन्न पद्धतिओ अपनावता होय छे। पाक उगाड़ता पहला खेतर में खेर द्वारा नींदण दूर करवामां आवे छे। आनाथी नींदण सुकाईने मरी जाय छे अने ते माटी साथे भळी जाय छे। हवे नींदण आपणे खुरपी द्वारा पण करवामां खुरपी एटले के दातरडा द्वारा पण आपणे करता होय छे अने वावण्या द्वारा पण आपणे नींदण करी शकाय छे। नींदणने केटलाक रसायणो द्वारा दूर करवामां आवे छे जेने आपणे जोईए के 2,4-D પ્રકારનું રસાયણ આપણે ઉપયોગ કરીએ છીએ કે જે આપણને શું કરે છે, જે નિંદામણ જે નિંદણ ઘાસ સુગી નીકળે છે તેને મારી નાખે છે પણ એ પાકને નુકસાન પહોંચાડતું નથી। 2,4-D ખેતરમાં નિંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે જેનાથી નિંદણ નાશ પામે છે પરંતુ પાકને બગાડતો નથી। નિંદણનાશકને પાણીના યોગ્ય અનુસાર ભેળવીને સંગ્રહ કરી તેને ફુવારાની માફક છાંટવામાં આવે છે। હવે જે નિંદણ જે નિંદામણની વાત કરી કે નિંદણ વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નિંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે। જ્યારે નિંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે પણ છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક એ ઢાંકીને રાખવું જોઈએ કે જેનાથી મનુષ્ય છે તેને નુકસાન પહોંચાડી શકે નહીં તેનું ધ્યાન આપણે રાખવું જોઈએ। હવે આપણે વાત કરીશું લણણીની। તો લણણીની વાત કરીએ તો પાકની લણણી એક અગત્યનું કામ છે। તો એની વ્યાખ્યા આપણે કહીએ કે લણણી શું છે તો જે પાકની સાથે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને આપણે લણણી કહેવામાં આવે છે। હવે લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવામાં આવે છે કાં તો તેને વચ્ચેથી કાપી નાખવામાં આવે છે, અમુક જે અંતર છે તેનાથી કાપી નાખવામાં આવે છે તેને આપણે લણણી કહેવામાં આવે છે। હવે એક અનાજને પૂર્ણ પરિપક્વ થવા માટે 3-4 મહિના લાગે છે। હવે આપણા દેશમાં દાતરડાની મદદથી લણણી કરવામાં આવે છે અથવા તો એક મશીનનો ઉપયોગ પણ કરવામાં આવે છે જેને આપણે હાર્વેસ્ટર કહેવામાં આવે છે। હવે કાપવામાં આવેલા પાકમાંથી બીજને પણ છૂટું પાડવામાં આવે છે અને જે તેને આપણે શું કહેવામાં આવે છે, થ્રેસિંગ કહેવામાં આવે છે। પણ જો કાપવાની ક્રિયા અને જે દાણા છૂટા પાડવાની ક્રિયા જો બંને જ કાર્ય એક જ મશીનમાં થતું હોય તો તેને આપણે કમ્બાઈન કહેવામાં આવે છે। તો જે આપણે જોયું હતું લણણી વિશે, હવે આપણે સમજીશું હવે આવે છે સંગ્રહ। હવે સંગ્રહ કરવાની વાત છે તો આપણે પહેલા તો આપણે શું કરવું પડે, ખેતરને તૈયાર કર્યું બરાબર, પછી વાવણી કરી, ખાતર નાખ્યું બરાબર છે, પછી નિંદણ કર્યું અને તેનું લણણી કરી, હવે છેલ્લે તેનો આપણે સંગ્રહ કરવાનો છે। હવે અનાજમાં આપણે સંગ્રહ કરવામાં આવે છે તો સંગ્રહની વાત છે તો ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે। તો આપણે હવે અનાજ જો પરિપક્વ થઈ ગયું હોય તો આપણે એને સંગ્રહ કરવો પડે તો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર સંગ્રહ કરવામાં આવે તો તેને બગડવાની, સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની અને બીજા પૂરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે અને જ્યારે આપણે એને ભીના જ સૂકવી દઈએ તો સૂક્ષ્મ જીવો દ્વારા તે નુકસાન પણ પામી શકે છે। પાકના ઉત્પાદનનો સંગ્રહ જેને આપણે વાત કરીએ કે
ताजा कापेला पाकना दाणाओने सुकाव्या वगर जो संग्रह करवामां आवे तो तेनी बगाड़वानी क्षमता वधी जाय छे, परंतु एनी अंदर फूग जामी जाय छे, एना दाणा आपणे फरियापरी उपयोग करी शकता नथी। હવે જો ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા પરના અનાજનો સંગ્રહ સાઇલો અથવા તો કોઠારોમાં કરવામાં આવે છે। હવે જો ખેડૂતો જે છે તે ઘરગથ્થુ માટે લીમડાના પાનનો ઉપયોગ કરતા હોય છે તો લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે જોઈશું કે સંગ્રહ કર્યો પણ હવે પ્રાણીઓ દ્વારા ખોરાક, પ્રાણીઓ દ્વારા ખોરાકની વાત કરીએ તો વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારનો ખોરાક પ્રદાન કરે છે। તો દૂધની વાત કરીએ તો દૂધ આપણને ક્યાંથી મળે તો ગાય, ભેંસ, બકરી, ઊંટ બરાબર વગેરેમાંથી મળતો હોય છે। ઈંડાની વાત કરીએ તો આપણે તે મરઘીમાંથી મેળવતા હોય છે, અને માંસની વાત કરીએ તો તે મરઘી, માછલી, ઝીંગા, કરચલા વગેરેમાંથી આપણે માંસ મેળવતા હોય છે। તો જે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓ જે છે તેને ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે। જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને આપણે પશુપાલન કહેવામાં આવે છે। થેન્ક યુ।